વડોદરા નગર ખાતે ઔદ્યોગિક એકમોમાં કામદાર વર્ગના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પલસાણા તાલુકાના તાતીથૈયા વરેલી જોડવા જેવા વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમોમાં આ શ્રમજીવી પરિવારના લોકો અહીં રહી પોતાનું ગુજરાન ચલાવતા હોય. લોકડાઉનને લઈને આ પરપ્રાંતીય પરિવારની પરિસ્થિતિ કફોડી બનવા પામી હતી. તેવા સમયે અનેક ઔદ્યોગિક એકમોના માલિકો દ્વારા કામદાર વર્ગના પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હર્ષદ મિલના માલિક વિપુલભાઈ દેસાઈ, ઐશ્વર્યા મિલના માલિક રમેશભાઈ ડુમાશિયા, સાહેબા મિલના માલિક મહેન્દ્રસિંહ સેલુજા તથા પલસાણા તાલુકાના સામાજિક અગ્રણી અને ચલથાણ સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ નાયક તેમજ અન્ય સેવાભાવી લોકોના સહયોગથી આ માનવીય સેવા કાર્ય નિરંતર જ્યાં સુધી લોકડાઉનની સ્થિતિ રહેશે ત્યાં સુધી અવિરત ચાલુ રાખવાની બાહેધરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય મહત્વની બાબત તો એ છે કે જનતા કર્ફ્યુ બાદ દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રથમ લોકડાઉનમાં સમયગાળામાં પણ પલસાણા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 18,000 જેટલી અનાજની કીટની વિતરણ આ કામદાર વર્ગના લોકો માટે કરવામાં આવી હતી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા. વિપુલ દેસાઈ, આ બીજા લોકડાઉન પછી આપણે કેટલા દિવસથી આ જમારવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે? લગભગ આજે 7મો દિવસ છે અને જ્યાં સુધી લોકડાઉનનો એન્ડ નહીં થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનું અમારું આયોજન છે. જમારવાનો આયોજન કર્યું છે. લગભગ દરરોજ અમે ઓછામાં ઓછા 10,000 અને 12,000 માણસ સુધીની આ વ્યવસ્થા કરેલી. જો લોકડાઉનની કદાચ મર્યાદા વધારવામાં આવે તો પછી ત્યાર પછીનું તમારું આયોજન કઈ રીતનું રહેશે? અત્યારે એવું છે કે અમને કડોદરા નગરપાલિકાના આગેવાનો, આસપાસના ગામના સરપંચો અને ઘણા બધા ઉત્સાહી લોકો અહીંયા અમને સહકાર આપે છે. એટલે અત્યારે અમે એ પોઝિશનમાં છે કે લગભગ 15-20 દિવસનું રિઝર્વ એન્ડ સરપ્લસ અમારી પાસે રાશન અવેલેબલ છે. અહીંયા આસપાસના ગામના ખેડૂતો, વિવિધ ઉદ્યોગકાર મિત્રો, પત્રકાર મિત્રો બધાનો પૂરો સપોર્ટ મળે છે અમને લોકોને અને દરરોજ કંઈ ને કંઈ આવતું રહે છે. જેમ કે શાકભાજી માટે અમારે કોઈ પણ ખર્ચ કરવો નથી પડતો. આસપાસના ખેડૂત મિત્રો દ્વારા વોલેન્ટરી જ અમારે ત્યાં એ લોકો પહોંચાડે છે શાકભાજી. અનાજ કરિયાણાનું એની જે વાત કરીએ તો કયા કયા ઉદ્યોગ એકમોના માલિકોએ આમાં સહાય કરી છે? આમાં અમારી હર્ષદ મિલ છે, ઐશ્વર્યા મિલ રમેશભાઈ ડુમસિયા છે અને સાહેબા મિલ સરદારજી મહેન્દ્રસિંહ સલુજા. અમે ત્રણ જણાએ આમાં ઇનિશિયેટ કરેલું હતું કે ભાઈ આવું કોઈ કામ આપણે આગળ વધારીએ. અને અમારા કમલેશભાઈ છે, ચલથાણ સુગરના વાઇસ પ્રેસિડેન્ટ અને અહીંયાના સામાજિક અગ્રણી છે. અમારા ચાર જણાએ અમે આને ઇગ્નાઇટ કરીને આપ્યું, પણ હવે બધી જગ્યાએથી પુષ્કળ મદદ આવે છે અને અમને વિશ્વાસ છે કે લોકડાઉનનો એન્ડ થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે.